બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યું છે સમગ્ર અંબાજી ધામ. આજે ભાદરવી પૂનમે લાખોની સંખ્યામાં ઉમટ્યા છે માના ભક્તો. ખાસ કરીને આજના દિવસનું શું છે મહત્વ અને કેવી રીતે પ્રાપ્ત કરશો માં જગદંબાના આશીર્વાદ, એ જ વિશે વધુ માર્ગદર્શન મેળવીએ ઋષિરાજ ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા પાસેથી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. સૌ દર્શક મિત્રોને મહેન્દ્ર પંડ્યાના નમસ્કાર. જય માતાજી, જય ગણેશ. ભક્તિરસના માધ્યમથી માં ભગવતીની આરાધના માટે ભાદરવી પૂનમનું મહત્વ. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે દરેક મહિનાઓનું એક અલગ મહત્વ હોય છે. કારતક મહિનો હોય તો કારતકનું મહત્વ છે, માક્ષર હોય તો માક્ષરનું મહત્વ છે. દરેક મહિનાને પોતાનું મહત્વ છે અને ઋતુઓના કાળ પ્રમાણે આપણા ઋષિ મુનિઓએ જે સંસ્કૃતિ આપણને આપી છે એ સંસ્કૃતિના આધારે, જે આપણા ધર્મગ્રંથોના આધારે, જે આપણે તહેવારો ઉજવીએ છીએ અને તહેવારોના આધારે જે કંઈ ઉત્સાહ, જે કંઈ આનંદ અને એની અભિવૃદ્ધિ શરીરમાં ત્રણ પ્રકારે આપણે વસ્તુને પામીએ છીએ. એક વાત છે, એક પિત્ત છે અને એક કફ છે. તો વાત આ પિત્ત અને કફ એને સંતુલિત કરવા માટે આપણા ઋષિ મુનિઓએ આપણને આપેલી જીવન પ્રણાલી અને પદ્ધતિમાં ઉત્સવ પ્રિય ખલુ મનુષ્યા, મનુષ્ય ઉત્સવ પ્રિય છે અને એટલા માટે ભાદરવી પૂનમ એટલે માં ભગવતી જગદંબાની આરાધનાનો પર્વ. ભાદરવી પૂનમ એટલે મેળાનો મહોત્સવ. ભાદરવી પૂનમ એટલે માં ભગવતી જગદંબાના રંગે રંગાઈ જવાનો એક અનેરો ઉત્સવ. માડી તારું કંકુ ખર્યું અને સૂરજ ઉગ્યો, આ માતાજીની આરાધના. તો માતાજીની આરાધનામાં આપણે ત્રણ વખત આપણે માતાજીને યાદ કરતા હોઈએ છીએ. શરીરમાં શક્તિનો સંચારી માં ભગવતી જગદંબાની આરાધના છે. જે બુદ્ધિ દ્વારા આપણે કામ કરી રહ્યા છીએ બુદ્ધિ શક્તિ માં ભગવતીની કૃપાથી પ્રાપ્ત થાય છે અને ઘરમાં લક્ષ્મી અને ધનધાન્ય સમૃદ્ધિની વધારો પણ માં ભગવતીની કૃપાથી જ થાય છે. અને એટલા માટે ત્રણ દેવીઓને આપણે યાદ કરીએ છીએ કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બીજું યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ત્રીજું યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, શક્તિ સ્વરૂપા, બુદ્ધિ સ્વરૂપા અને લક્ષ્મી સ્વરૂપા, આ ત્રણ જ્યારે ભેગા થાય ત્યારે માં આરાસુર નિવાસીની માં ભગવતી અંબિકાનું પ્રાગટ્ય બને છે. અંબિકાના દર્શન માત્રથી મન પવિત્ર બને છે. અને જ્યારે ભાદરવી પૂનમ આવતી હોય, તમે વિચાર કરો કે નવરાત્રીને હજી વાર છે, હજી 16 શ્રાદ્ધ આવશે. ઈ પહેલા પ્રથમ શ્રાદ્ધને પણ ગણી શકાય અને ભાદરવી પૂનમ પણ ગણી શકાય. મતલબ 16 શ્રાદ્ધની અંદર પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે અને એવા જ સમયે માતાજીના અહીંયા નોરતાની કહેવાય કે ભાઈ નજીકના દિવસે જ્યારે આવતા હોય ત્યારે માતાજીને આમંત્રણ આપવા માટે આપણે જતા હોઈએ. આપણને એમ થાય કે ભાદરવી પૂનમના દિવસે લોકો અંબાજી સુધી ચાલતા શું કામ જાય છે. ભાદરવી પૂનમના આસપાસના સમય દરમિયાન માતાજીને ધજા શા માટે ચડાવવામાં આવે, આ પ્રશ્ન થાય, સ્વાભાવિક છે. અને એક સાથે જ્યારે આ રીતે લોકસમૂહ જ્યારે માના ચરણમાં જતો હોય ત્યારેનું કંઈક તાત્પર્ય તો હશે ને. અને જ્યાં જનસમૂહ ભેગો થાય અને ઉત્સાહ જ્યાં થાય, જનસમૂહ ભેગા થાય અને મેળાવડો જ્યાં થાય, જનસમૂહ ભેગા થાય, દુકાનો નખાઈ જાય, જનસમૂહ ભેગો થાય, ચકડોળો ચાલુ થઈ જાય, અને એટલે આપણે કહીએ એને મેળો. મેળો મતલબ જનસમૂહની ભાગીદારી સાથે થતું એક સારામાં સારું એક ધાર્મિક પર્વ, જેમાં માંગલિક પ્રસંગ જેને કહી શકાય જે પ્રમાણે ઘરમાં ઉજવીએ અને માણસોને આમંત્રણ આપવા પડે, માણસોને બોલાવવા પડે, માણસોને ખેંચી લાવવા પડે. પણ માતાજીનું જ્યારે નામ પડે ત્યારે કોઈને આમંત્રણની જરૂર નહીં. અને 1 લાખ 2 લાખ હોય તો બરોબર છે, પણ 30-30 40-40 લાખ વ્યક્તિઓ માં ભગવતીના શરણમાં જતા હોય અને માને કહેતા કે હે માં નોરતા આવી રહ્યા છે તો અમારા ઘરે પધારજે, હે માં નોરતા આવી રહ્યા છે અમે તને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. અને એવા સમયે આમંત્રણ આપવા માટે માને જવાનું જે પર્વ છે, મને લાગે છે એ જ આપણી આ ભાદરવી પૂનમ છે. કારણ કે નજીકમાં જ્યારે નોરતા આવે, 16 શ્રાદ્ધ નવ નોરતારે વાલમાં વિશે દિવાળી ઘરે આવો, તો આ કાર્યક્રમ છે આપણો કે પહેલા 16 શ્રાદ્ધ આવે, પછી 9 નોરતા આવે અને 20માં દિવસે દિવાળી આવે. તો આ આપણું ધાર્મિક પર્વ જે છે, એ ધાર્મિક પર્વની શરૂઆત આમ તો ગણપતિ શંકર ચતુર્થીથી થઈ જાય, 4થી ગણેશ ચતુર્થીથી માની 14 સુધી થઈ જાય. એ પહેલાં શ્રાવણ મહિનો ભગવાન શિવજીનો મહિમા છે. તો આ મહિમાવંત શરદ ઋતુની વાત જે છે, એ શરદ ઋતુની અંદર માતાજીની યાદ એટલા માટે કરવાની. શરદ છે ને એ જમની દાઢ છે. જે મનુષ્યને સારું આરોગ્ય જોતું હોય, જે વ્યક્તિઓને સારા આયુષ્યની કામના હોય, એને માતાજીની શક્તિની સ્વરૂપાની ભક્તિ કરવી પડે. કારણ કે શરીરની અંદર રહેલી જે ઉર્જા છે એ માં જગદંબાથી મળે છે. અને એટલા માટે જ ભાદરવા મહિનાના એકમથી માંડી અને કૃષ્ણ પક્ષના 15 દિવસના દરમિયાન માણસો શું વધારે વધારે જમે, તો કે ખીર જમે.
તો અહીંયા તમારા ભાદરવા મહિના દરમિયાન શરદ ઋતુના પહેલા પહેલા શરીરમાં જે તમને પિત્ત જામે અને એ પિત્ત શરીરની અંદર એમને એમ રહે, પણ જ્યાં ભાદરવો પૂરો થાય મતલબ વરસાદ પૂરો થાય, તાપ શરૂ થાય અને આ તાપ જ્યારે શરીર ઉપર પડે ત્યારે શરીરમાં જે પિત્ત છે એ પિત્ત મંડે પીગળવા, મતલબ પિત્તાશય વધારે પ્રબળ બને, પિત્ત શરીરમાં વધારે પ્રબળ બને, અને પિત્ત વધારે પ્રબળ બને તો માણસ રોગી થાય, અને માણસ રોગી થાય ત્યારે એના મૃત્યુ સુધી આ પિત્ત એને લઈ જતું હોય છે. અને એવા સમયે આ પિત્તનું શમન કોણ કરે? તો કે ખીર કરે. તો કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ પક્ષમાં ખીર નાખવામાં આવે. ગણપતિ દાદા તો કે લાડવા, પિતૃપક્ષમાં તો કે ખીર. તો આનું મહત્વ મૂળ છે કે શરદ ઋતુની અંદર જો ખીર ખાવામાં આવે તો પિત્તનું શમન થાય છે. તો એના માટે પણ અહીંયા માતાજીની આરાધના તમે જોજો, ખીરનું નિવેદન માતાજીને ધરાવીએ છીએ. આમ તો કહીએ કે સવા મણનું રે સુખલડુમાં અધમણની કુલેર, આ માતાજીને નિવેદ છે. સવા મણનું સુખલડુને અધમણની કુલેર, મતલબ બધું માતાજીને હવાયું અર્પણ કરવું છે, પણ સાથે સાથે ખીરનો નિવેદ મતલબ દૂધ પણ માતાજીને આપણે અર્પણ કરતા હોઈએ. આ ભાદરવાનું મહત્વ છે. કદાચ બ્રાહ્મણો જ્યારે આશીર્વાદ આપતા હોય કે કેટલું જીવો, તો કે સતમ જીવેમ શરદ સતક ઘૂંસૃણુયામ શરદ સતમ પ્રવવામ શરદ સતમ દીનાહ શ્યામ શરદ સતમ ભૂયશ્ચ શરદ સતાત. સો શરદ ઋતુ સુધી જીવો, મતલબ શરદ ઋતુની અંદર શરીરનું જે અંદર રહેલું પિત્ત છે એ કુપિત ન થાય, અને એટલા માટે પિત્તના શમન માટે આપણે મોટા ભાગે ઉપયોગ કરતા હોઈએ છીએ દૂધનો. એક વસ્તુને બીજી ધ્યાનમાં રાખવાની છે, શ્રાવણ મહિને કાકડી અને ભાદરવાની છાશ. શાસ્ત્રમાં એવું લખ્યું છે, આપણા ગઢિયાઓ કહી છે, આ ડોશી પુરાણ છે, કે શ્રાવણ મહિને કાકડી અને ભાદરવાની છાશ જો વૈદ્યને પાસે રાખવા હોય તો આટલું પાસે રાખ, મતલબ ભાદરવા મહિનામાં છાશ ન પીવાય. કારણ કે ભાદરવા મહિનામાં છાશ પીવો એટલે છાશમાં આવે ખટાશ, અને ખટાશ જે પિત્ત છે એને કુપિત બનાવે, વધારે કુપિત બનાવેલું પિત્ત એ શરીરને નુકસાન કરે અને એના કારણે રોગ ઉભા થાય અને રોગથી માણસ મૃત્યુ સુધી લઈ જાય. મતલબ ભાદરવા મહિનામાં છાશ ખાવાનો આપણા શાસ્ત્રમાં નિષેધ ફરવામાં આવેલો છે. કદાચ જો છાશ ખાવાની થાય તો મોડી છાશ લેવી, એક છાશ છે એમાં ત્રણ ગણું પાણી ઉમેરવું. આવી બધી વાતો આપણે આયુર્વેદની અંદર આપવામાં આવેલી છે. વાત માતાજીની કરી રહ્યા છીએ ત્યારે શક્તિ સ્વરૂપે માતાજીને જ્યારે આમંત્રણ આપવા માટે એના દ્વારે જતા હોઈએ, માતાજીને પ્રાર્થના કરતા હોઈએ, લોક મેળાની સાથે લોક ભાગીદારી જેને કહી શકાય આનંદનું વર્ધન કરતા હોઈએ, પવિત્ર મન ધજાના દર્શન જે રીતે વ્યક્તિનું જે મોઢું જે છે એનું મુખ્ય અવયવ ગણવામાં આવે છે, આખા શરીરની અંદર એનું મુખ છે એ મુખ્ય અવયવ ગણવામાં આવે છે. માણસના શરીરમાં બીજે ક્યાંય આપણે નજર નથી નાખતા, એની આંખ સામે નજર નાખીએ છીએ, એના મોઢા સામે નજર નાખીએ છીએ. એ માતાજીનું જે મુખ કહેવાય, આમ તો આખી સૃષ્ટિની જે વાત છે એમાં તો દરેક જગ્યાએ માતાજીનો નિવાસ છે, પણ એમ કહેવાય છે કે જે વ્યક્તિ ધજાના દર્શન કરે, જે વ્યક્તિ ધજાને ચરણ સ્પર્શ કરે અને જે વ્યક્તિ ધજાને સુધી માતાજીના ચરણ સુધી ધજાને લઈ જાય, તો આ જે ધ્વજવંદનની જે વાત છે, માતાજીને જે ધજા ચડાવવાની વાત છે, એમાં પછી અલગ અલગ પ્રકારની 52 ગજની ધજા માતાજીને ચડાવવામાં આવે, અલગ અલગ પ્રકારના માતાજીને આપવામાં આવે. જે પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે ગામડે ગામથી શહેરોમાંથી દરેક લોકો નીકળી અને ધજા લઈને માતાજીના ચરણ સુધી જાય અને માતાજીને ધજા ચડાવે, તો આ માતાજીનું મુખ છે અને ધજાના દર્શન જે વ્યક્તિ કરે એની મનોકામનાઓની પૂર્તિ માટે માતાજી આશીર્વાદ કાયમ આપતા હોય છે. આપણે પણ માતાજીને આશીર્વાદ લેવા માટે પ્રાર્થના કરવાની છે. કદાચ આપણે મેળામાં ન જઈ શક્યા હોઈએ તો ઘેર બેઠા બેઠા પણ આપણે માતાજીની આરાધના કરી શકીએ છીએ, માતાજીને વિનંતી કરી શકીએ છીએ કે હે માં, નોરતાનું પર્વ જ્યારે આવી રહ્યું છે ત્યારે થનગનતા આપ મારા ત્યાં પધારો. કારણ કે માતાજીનો જે થનગનાટ છે આ તો મારી માડીના રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આ કાન જ્યારે સાંભળવા માટે તત્પર બનતા હોય અને એવો આસો માસો આવ્યો અને માં ગર્વે ઘૂમી ગાય છે, નર અને નારીના હૈયા હરખાય છે, આ માતાજીના મહોત્સવનો પર્વ છે. અને એવા સમયે જ્યારે ભાદરવી પૂનમના દિવસે માતાજીના ચરણમાં બેસવાનું મળે, માતાજીના દર્શન કરવાનું મળે, તો ચોક્કસ આરાસુર નિવાસીની માં ભગવતી જગદંબાનું સાનિધ્ય કેળવાય જ. પણ કદાચ ન કેળવી શકાય તો ઘરે પણ ફોટાની પાસે બેસીને સુંદર મજાનો એક ઘીનો દીવો કરી અને હે માં જગદંબા, હે માં મારી રક્ષા કરજે. આમ તો માતાજીના સ્વરૂપોનું જો વર્ણન કરવામાં આવે તો કે અંબા સંભવી ચંદ્ર મહોલી રમણા વરણા ઉમા પાર્વતી કાલી હેમવતી શિવાશ્રી નયની કાત્યાયની ભૈરવી સાવિત્રી નવયૌવના શુભકરી સામ્રાજ્ય લક્ષ્મી પ્રદા સિદ્ધરૂપી પરદેવતા ભગવતી શ્રી રાજરાજેશ્વરી. કેટલા બધા માતાજીના નામ છે, સૌથી વધારે હૈયે ઓઠે વળગે એવું એક નામ છે કે અમ કહેતા સુખ ઉપજે અને બમ કહેતા દુઃખ જાય, અંબા આખું બોલું તો મોઢું પૂરું ભરાય. આમાં ભગવતી જગદંબાનું નામ છે. અંબાનું ખાલી નામ સ્મરણ કરવામાં આવે, અંબાજીના નામ સ્મરણ કરવામાં આવે, ચોક્કસ સારામાં સારી સફળતા મળે છે. દરેક પ્રકારના કાર્યમાં સફળતા માટે, દરેક પ્રકારના કાર્યમાં યશની પ્રાપ્તિ માટે, માનસિક શાંતિ અને સંતુલિતતા માટે, પારિવારિક જીવનમાં ક્લેશ મુક્તિ માટે,
ધન ધાન્ય અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે, દરેક પ્રકારના સંતાનોને સારા બળ અને સારા ફળની પ્રાપ્તિ થાય એના માટે નવરાત્રિ દરમિયાન જે 9 દિવસ કરવાનું કામ છે પણ શરૂઆત કરવી પડશે આજની, કારણ કે માતાજીને બોલાવવાના છે, માતાજીને અહીંયા આમંત્રણ આપવાનું છે અને માતાજીને આમંત્રણ આપવાનું જે કોઈ તિથિ હોય તો એ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા છે, પૂનમ છે. અને પૂનમમાં તમે જોજો આપણા ગણિતના નિયમ પ્રમાણે સૂર્ય જ્યાં બેઠો હોય ત્યાંથી 7મા સ્થાનની અંદર ચંદ્ર હોય ત્યારે સૂર્ય અને ચંદ્રના 180 અંશ જે છે, મતલબ કે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો હોય, ચંદ્ર મન સાથે જોડાયેલો છે, મન જ્યારે પવિત્ર બને અને એવા સમયે માતાજીનું આવાહન કરીએ તો સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. દિવસ હોય અને સોયના નાકામાં દોરો પરોવવાનો તો પરોવી શકાય, રાત્રે ન પરોવી શકાય તો પૂર્ણિમા જે છે એ પૂર્ણ ચંદ્ર છે અને પૂર્ણ ચંદ્ર મન સાથે જ્યારે ખીલેલો હોય ત્યારે આવી રીતે માતાજીના જો દર્શન કરવામાં આવે, માતાજીની પ્રાર્થના કરવામાં આવે તો તમામ પ્રકારની કામનાઓ ભાદરવા સુદ પૂનમના દિવસે પૂર્ણ થાય છે. માતાજીના આશીર્વાદ મેળવવાના છે, માતાજીને આમંત્રણ આપવાનું છે, લોકમેળાની અંદર ભાગીદાર બનવાનું છે, માના ચરણમાં જઈને માને કહેવાનું છે, હે માં તારા ચરણની રજ છીએ અને તારા નતમસ્તકે પ્રાર્થના કરીએ છીએ, માં મને અને મારા પરિવારની કાયમ રક્ષા કરજે. તો એમાં ભગવતી રક્ષા કરે છે, દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ પણ આપે છે. આ છે ભાદરવી પૂનમનું મહત્વ. તો આજના આ વિશેષ ભાદરવી પૂનમના આ કાર્યક્રમમાં તમે જોયું અને એમાં ખાસ કરી ભક્તિરસનું માધ્યમ હોય અને આપ જેવા જ્યારે દર્શકો આ કાર્યક્રમને માણતા હોય અમારા ઉત્સાહમાં પણ વધારો કરે છે. આવીને આવી અવનવી વાતો સાથે ફરીથી પાછું મળવાનું થશે, ત્યાં સુધી મને મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. જય ગણેશ. તો બસ આજ રીતે રોજે રોજ ભક્તિ રસમાં આપને જણાવતા રહીશું સનાતન ધર્મશાસ્ત્રનું મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા. હાલ મને રજા આપશો, પરંતુ આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં. ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણુ પીરસથી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસ. નમસ્કાર.